श्री स्वामीनारायण भगवानी जय। श्रीजी महाराज कहे छे भगवान ने भगवान ना संतो भक्तों में जेटलू हेत, भगवान अने भगवान ना संतो भक्तों में, संतो भक्तों એટલે બધા આવી ગયા, અમે જેટલું હેત એટલું કારણ શરીર ટળ્યું જાણવું, કારણ શરીર કોઈ તે ટળે એવું નથી, એમ માયા માયાનો ભાગ છે એટલે માયાનું કેવી રીતે ટળે, માયા માયાને ખાઈ જાય એમ બને નહીં, એટલે આટલું મોટી વાત, આટલી મોટી સિદ્ધિ, કારણ શરીરનો તો કોઈ ગ્રંથોમાં ઉલ્લેખ જ નથી, કારણ શરીર કદાચ નામ હશે પણ મનની શુદ્ધિ સુધી પહોંચે છે, પણ કારણ શરીર તો અડ્યું નથી કોઈ, હવે એવું કારણ શરીર ભગવાન ભગવાનના સંતો ભક્તો જેટલું હેત એટલું કારણ શરીર ટળ્યું જાણું, કેટલી મોટી વાત છે આ તો, આ કારણ શરીર તો આપણા સત્સંગમાં જ સાંભળ્યું છે, બાકી તો કારણ શરીરની વાત જ નથી, અને જે હોય એટલે અમુકમાં પતી જાય મનની શુદ્ધિ ત્યાં સુધી, પણ કારણ શરીર તો મારે કે કારણ શરીર ટળે કેટલી મોટી વાત કહે, જે અનંત અનંત જન્મો થયા પણ કારણ શરીરમાં એક ટાંકડી વાગી નથી, એવું કારણ શરીર, અહીં મહારાજ કે કારણ શરીર આમ ચપટીકમાં ટળીએ, હેત હેત તો સ્વાભાવિક છે, ભગવાન ભગવાનના સંતો ભક્તોમાં જેટલું હેત, હવે હેત કરવું એ તો સ્વાભાવિક છે, એ કોઈ કઠણ સાધન પણ નથી કહ્યું, એ તો કાન શરીર ટાળવા માટે મોટા મોટા કુવાળા અને બંદૂક તો જોઈએ, પણ કાંઈ નહીં, હેત જ, અને હેત સ્વાભાવિક છે, આપણે હેત થાય ભગવાન ભગવાનના સંતો ભક્તોમાં જેટલું હેત એટલું કારણ શરીર ટળ્યું જાણું, કેટલી મોટી, કેટલી જબરજસ્ત વાત, અને કેટલામાં પતાવી દીધું મારે, જે આજે સ્વાભાવિક જે આપણે વરેલું છે, જીવને ભરેલું છે હિત, તો મારા જે એટલે કાંઈ કહેતા કાંઈ દાખલો જ નહીં, મારાનો સંબંધ થયો એટલી જ વાત, એકબીજા મન ના મળે એ કારણ શરીરનો ભાગ છે, હવે એકબીજા મન ના મળે એટલે અતળા અતળા રહે, મનસ્વિક રીતે વર્તે, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એ રીતે એકબીજાને મન ના મળે એ તો એમ એ કારણ શરીરનો ભાગ જાણો, તો બધું થઈ રહ્યું, જે આપણે ઉકેલવું હતું એ પાછું ભરી ગયું, તો મારે કહે જો આ સત્સંગમાં રહીને આટલું જ કરવાનું છે, આપણે એકબીજાનું મન મળે એ રીતે રહેવાનું છે, મન કેમ ના મળે, આવા ભગવાનને આવા સંત મળ્યા છે એ સામું જોતા હવે મન મળે જ, હવે નાની નાની બાબતમાં મન મળે છે તો આવી મહત્ત્વની વાત એમાં મન કેમ ના મળે, સામાના શ્રીજીમાં વાત કરી સત્સંગમાં કષ્ટ પડે, કષ્ટ તો પડે,
વ્યવહારમાં વ્યવહાર કષ્ટદાયક છે, પણ ખબર ના પડે. મોહ ને હેત હોય ને એને ખબર ના પડે, પણ કષ્ટ તો ઘણું જ પડે છે. સત્સંગ કષ્ટ પડે તેમાં પોતાનું ધન ભાગ્ય માને. સત્સંગમાં કષ્ટ પડે, બીજે કષ્ટ પડે એની વાત નથી, પણ સત્સંગ કરતાં કરતાં કષ્ટ પડે એની વાત છે. તો સત્સંગ કરતાં કરતાં કષ્ટ પડે ત્યાં પોતાનું ધન ભાગ્ય માને અને જીવે જીવે ત્યાં સુધી મનમાં મગન રહે તેને સિદ્ધ જાણવો. જો આ સિદ્ધ આકાશમાં ઉડે, પાણી પર ચાલે, એ સિદ્ધાઈની વાત નથી. આપણા મનમાં આવું જ હોય છે, સિદ્ધ એટલે આ બધું કંઈ નવું માણસથી નવું કંઈ દેખાડે એ સિદ્ધ થઈ ગયા. મારા તે એવું નથી, સિદ્ધાઈ તો આ સીધી સારી વાત. તમે સત્સંગ સમજ્યા હો તો આ વસ્તુ પક્કડમાં આવે, નહીં તો કોઈ પક્કડમાં આવે જ નહીં. ફર્યા કરો, આટા માર્યા જ કરો, આકાશ પાતાળ એક કરો, પણ રહસ્ય હાથમાં ના આવે. સત્સંગમાં કષ્ટ પડે, સત્સંગમાં કષ્ટ પડે તેમાં તેમાં પોતાનું મોટું ભાગ્ય મને કે આ સત્સંગ કરું છું ને આ કષ્ટ પડે છે એવું મોટું ભાગ્ય મને. એ તો સત્સંગ ના કર્યો તો કોણ પૂછે છે, જાઓ જાઓ જે કરો એ કરો, પણ સત્સંગ કરે કષ્ટ પડે અને એમાં મોટા ભાગ્ય મને કે આ કરું છું અને જીવે ત્યાંની મનમાં મગન રહે એ મોટી વાત છે. એટલે સિદ્ધ આ સિદ્ધ ખરો કહેવાય, એ જીવે તેની મગન રહે, મનમાં મગન રહે તેને સિદ્ધ જાણો. એ ખરેખર સિદ્ધિ જો સમજાય તો ખરેખર આ સિદ્ધ કહેવાય. તો આપણે મહારાજે સ્પષ્ટ વાત કરી છે. એટલે ટૂંકમાં સત્સંગમાં બધું જ છે, સત્સંગમાં બધું જ છે, કાંઈ બહારની વાત નથી. પણ સમજવું પડે કેવી રીતે કઈ રીતે સમજે તો બધું ઠાળે પડે. અને માણોની મારામારી હોય, આપથી આમ આમથી હોય, પણ તેમાં સ્થિર રહે, ડગે નહીં એ સિદ્ધ કહે. એટલે મુશ્કેલી બાણ એટલે મુશ્કેલી, ચારે બાજુથી મુશ્કેલીઓ પડે પણ તેમાં સ્થિર રહે એને ખરેખર સિદ્ધ જાણવો. આ સત્સંગ સમજાય ને તો બધું થઈ જાય. સત્સંગ સમજાતો નથી, સત્સંગ મળ્યો છે પણ સમજાતું નથી શું છે. એમ પાસમણી ચિંતામાં બાળકના હાથમાં આપી દે, એ શું કરે, રમે લખોટી જે રમે, પણ એમાં તો એનું કેટલું બધું પ્રાપ્ત થાય. એમ સત્સંગ ને આપણે સાવ બે પૈસાની કિંમત સમજીએ છીએ. સત્સંગ એના જરાય પ્રયત્ન કરતા નથી સત્સંગ રાખવા માટે, એટલે નહીં તો આ તો બધું આઈ જાય એમ છે.